સદાશિવના સ્થાનકોમાં આધ્યાત્મ અને પવિત્રતાનું મિલન હોય છે, તો વળી શિવ ભક્તની ઉપાસનાની સાબિતી પણ જોવા મળે છે. અને આવું જ એક તીર્થ છે ઘેલા સોમનાથ, જે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ પર નિર્મિત છે, જ્યાં શિવલીની રક્ષા કરતા કરતા ઘેલા વાણિયા નામના ભક્તે પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. આ પવિત્ર શિવાલય પ્રાચીન કાળથી ભક્તોના મનમાં અગ્રસ્થાન ધરાવે છે. તો આવો ઘેલા સોમનાથ મંદિરનો મહિમા આપણે પણ જાણીએ. સૌરાષ્ટ્રની પાંચાળ પંથકના રાજકોટ જિલ્લાના જસદણથી 20 કિલોમીટર દૂર ઘેલો નદીના કિનારે શ્રી ઘેલા સોમનાથ મહાદેવ બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે ઘેલા સોમનાથના શિવલિંગના રક્ષણ માટે ઘેલો વાણિયો માર્યો ગયો હતો અને તેની યાદમાં આ નામ પાડવામાં આવ્યું છે. ઘેલા સોમનાથના આ મંદિરનો ઇતિહાસ આશરે 15મી સદી 1457ની આસપાસનો છે. ત્રણ આરતી કરવામાં આવે છે અહીંયા. એક સવારની 5:30 વાગ્યાની આરતી થાય છે. ત્યારબાદ 11:30 વાગે, એટલે કે 11 વાગે મહાપૂજા કરવામાં આવે છે. મહાપૂજામાં બ્રાહ્મણો બધાએ સાથે મળીને અને 84માં જે કોઈ આવ્યા હોય યજમાન દ્વારા વેદોક્ત મંત્રોથી આપણે અહીંયા મહાપૂજા કરવામાં આવે છે. એક લોકવાયકા પ્રમાણે વેરાવળના પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમય મહંમદ ગજનીએ 2-3 વાર હુમલો કર્યો હતો, પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. અને એ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહિપાલની રાજકુમારી મીનળ દેવી, કે જે શિવ ભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા. આ મીનળ દેવીને ભોળાનાથમાં અપાર શ્રદ્ધા હતી. અહીંયા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. હું જ્યાંથી નાનો હતો ત્યાંથી ઘેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં એમના ચરણોમાં મસ્તક નમાવવા માટે આવું છું. અને દાદા એવા દયાળુ, કૃપાળુ અને કરુણાના સાગર છે કે જે દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે. ઈસવીસન 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં આક્રમણ કર્યું, પરંતુ તેની રાજકુમારી હુરલ મીનળ દેવી સાથે મળી ગઈ અને તેને મીનળ દેવીને તેના પિતાશ્રીના મનસૂબાની જાણ કરી દીધી. અને એ સમયે મીનળ દેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળ દેવી શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઈને ત્યાંથી ભાગી ગયા હતા. આમ સોમનાથ દાદાની પાલખી દૂર દૂર નીકળી ગઈ હતી. ત્યારે સુલતાનને ખબર પડી કે શિવલિંગ તો સોમનાથમાં છે જ નહીં, તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું. જ્યાં જ્યાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધે ચઢ્યા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવી હતી અને નદી કિનારા સુધી પહોંચી, કે જ્યાં શિવલિંગની સ્થાપના થઈ અને સાથોસાથ આ મંદિરની સાથે જ ડુંગર ઉપર મીનળ દેવીએ સમાધિ લીધી. આ યુદ્ધ દરમિયાન ઘેલો વાણિયો માર્યો ગયો હતો અને સોમનાથ દાદાના શિવલિંગના રક્ષણ માટે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુદ્ધમાં તમામે તમામ શિવ ભક્તો ખતમ થવાના આરે હતા, ત્યારે મહંમદ જાફરે શિવલિંગ પર તલવારના ઘા માર્યા હતા, કે શિવલિંગને ખંડિત કરી નાખ્યું હતું. પરંતુ શિવલિંગ પર તલવારના ઘા મારતાની સાથે જ સોમનાથ દાદાના શિવલિંગમાંથી ભમરા નીકળી ગયા હતા, જે મહંમદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાખ્યા હતા. ઘેલો નામનો ભક્ત હતો, એ 8 દિવસ સુધી સતત લેડ્યો, મસ્તક કપાણું, છતાં પણ એણે જે આક્રમણકારો હતા એને અહીંથી ભગાડ્યા અને ભગવાન સોમનાથની સર્વ પ્રકારે એમણે પોતે બલિદાન આપી અને આપણી સંસ્કૃતિની અને ધર્મની રક્ષા કરી. એટલે ભક્તને અમર કરવા માટે મૂળ સોમનાથનું અસલ જ્યોતિર્લિંગ, પણ ભક્તને અમર કરવા માટે
ઘેલો આગ જે ભક્ત હતો એનું નામ આગળ રાખી ઘેલા સોમનાથ એવું આ ભગવાનનું નામ રાખવામાં આવ્યું. ત્યારથી ઘેલા સોમનાથ તરીકે આ તીર્થક્ષેત્ર પ્રખ્યાત છે. અહીંની એક લોકવાયકા મુજબ ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલતી હોય ત્યારે પૂજારીએ મીનળ દેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીનળ દેવીના મંદિર તરફ જો આરતીનું ધૂપેલું ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જો તમે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરો અને મીનળ દેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે. તો પવિત્ર મંદિરના દર્શન કરી અને ઘેલા સોમનાથના આશીર્વાદ મેળવીને ભક્તો ધન્યતા અનુભવે છે. ભક્તિ સંદેશ જસદણ.